જ્યાં રેલવે કર્મચારીઓ પોતાના વાહનો પાર્ક કરે છે આ પાર્કિંગમાંથી રેલવે કર્મચારીઓના વાહનો ચોરાઈ જવાની વ્યાપક ભૂમો ઉઠી હતી જેથી વડોદરા રેલવે પોલીસ હરકતમાં આવી જઈ વાહન ચોરની ઝડપી પાડવા માટે આકાશ પાતળ એક કર્યું હતું તેમ છતાં પણ વાહન ચોરીનો સિલસિલો યથાવત રહ્યો હતો જે રેલવે પોલીસ માટે પણ પડકાર સમાન બની ગયો હતો આ પાર્કિંગમાં બાજવાના નગરમાં રહેતા અર્જુન ચાવડાને મધ્યપ્રદેશ ધાર જવાનું હોય તેઓ તેમની એક્ટિવા પ્લેટફોર્મ નંબર સાત પરના પાર્કિંગમાં પાર્ક કરીને ટ્રેન મારફતે મધ્યપ્રદેશ રવાના થયા હતા થોડા દિવસ બાદ પરત વડોદરા આવ્યા હતા જ્યાં વડોદરામાં પાર્ક કરેલી ન પડી જેથી તેઓએ વડોદરા રેલવે પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાવી હતી આ મામલે તપાસ ચલાવી રહેલી રેલવે એલસીબી પોલીસે વડોદરા રેલવે સ્ટેશન ખાતે કોન્ટ્રાક્ટ પર ભીસ્તી તરીકે ફરજ બજાવતો અને સરદારનગર રેલવે કોલોનીમાં રહેતો ધ્રુવીન ઉર્ફે ગજ્જુ રાજેશ કહારને અર્જુન ચાવડાની ચોરાયેલી એક્ટિવા સાથે પ્લેટફોર્મ નંબર સાત પરના પાર્કિંગ પાસેથી ઝડપી પાડ્યો હતો જ્યાં પોલીસે પૂછપરછ કરતા તેના પિતા રાજેશ કહાર પણ વડોદરા રેલવે વિભાગના નવા યાર્ડ સ્થિત રેલવે યાર્ડમાં ફરજ બજાવે છે તેવી કબૂલાત કરી હતી જેથી રેલવે પોલીસ પણ ચોંકી ઉઠી હતી રેલવે એલસીબી પોલીસે વાહનચોરનો કબજો વડોદરા રેલવે પોલીસના હવાલે કર્યો હતો રેલવે પોલીસે વાહન ચોર રેલવે પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ વાહનચોર રેલવેમાં ફરજ બજાવતો કર્મચારીનો જ પુત્ર વાહનચોર નીકળતા રેલવે વિભાગમાં ભારે હાહાકાર મચી ગઈ છે